ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા દાહોદ કોલેજ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાના પોષણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતના બાળકોને કુપોષણમાંથી મુક્ત કરાવી ભારતનું ભવિષ્ય તંદુરસ્ત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પોષણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ દાહોદ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી વિભાવરીબેન દવે, ગણપતભાઈ વસાવા, બચુભાઈ ખાબડ, દાહોદના તમામ ધારાસભ્યો તથા સંસદ હાજર રહ્યા હતા. દાહોદ શહેરના કોલેજ ગ્રાઉન્ડ પરથી સીએમએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં કુપોષણના અભિશાપને નાથવા માટે સરકાર કટિબદ્ધ છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન 4000થી વધુ બાળકોને સામાજિક ભાગીદારીથી પોષક વાલીઓ પણ આપવામાં આવ્યા હતા. પોષણ અભિયાન કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પત્રકારો સાથે વાતચીત દરમિયાન સીએમએ જણાવ્યું હતું કે કોંગ્રેસે હાલ હરખાવવાની જરૂર નથી. કેતન ઇનામદાર બાબતે પણ તેમણે સ્પષ્ટતા કરી હતી. આવનારા એક વર્ષ દરમિયાન સંપૂર્ણ ગુજરાત પોષણયુક્ત ગુજરાત બને, કુપોષણ મુક્ત ગુજરાત બને, એટલા માટે આ પોષણ સમ ગુજરાતનો કાર્યક્રમને લોન્ચ કરવામાં આવ્યો છે. દાહોદ જિલ્લામાં ઓછું વજન, ઓછી ઊંચાઈવાળું બાળક એવા અતિ કુપોષિત 6000 બાળકો એને આઈડેન્ટિફાઈ કરી એક એક બાળકના એક એક પાલક જે એની ચિંતા કરે. ગુજરાત સરકાર દ્વારા કિશોરીઓ, માતાઓ, ધાત્રી માતાઓ, સગર્ભા બહેનો અને બાળક માટે વિટામિન્સ, પ્રોટીન, એનેમિયા ન થાય અને સાથે સાથે બાળક તંદુરસ્ત રહે, માતા તંદુરસ્ત રહે, કિશોરી તંદુરસ્ત રહે, એટલા માટેનું સરકાર 3000 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને વ્યાપક પૂર્ણા યોજનાથી માંડીને બાળ ભોગથી માંડીને અનેક વસ્તુ એક એક આંગણવાડી 55000 આંગણવાડીમાં આપણે વિતરિત કરીએ છીએ. એનું સુવ્યવસ્થિત આયોજન કરી આંગણવાડીને ડિજિટલાઇઝ કરીને એક એક બાળકનું ફોલોઅપ લઈ અને આવનારા એક વર્ષમાં આપણે કુપોષણમાંથી મુક્ત કરી અને પોષણયુક્ત કરવા જઈ રહ્યા છીએ. કેતનભાઈ સાથે જીતુભાઈ વાત કરી રહ્યા છે અને મને પૂર્ણ શ્રદ્ધા છે. કેતનભાઈ એક જવાબદાર ધારાસભ્ય છે. તામો દરરોજ દરેક વિસ્તારમાં નાના મોટા પ્રશ્નો એ થતા જ હોય છે. સરકાર દરેક કામોમાં ગંભીરતા લઈને આગળ વધતી જ હોય છે. ધારાસભ્ય અને આમ પ્રજા બધાના પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર સિરિયસનેસ સાથે પ્રયત્ન કરે જ છે, કરતી જ આવી છે. છતાં જે કાંઈ 2-4 પ્રશ્નો એમની જે લાગણી હશે, જીતુભાઈ વાત કરી રહ્યા છે, ઘીના ઠામમાં ઘી પડવાનું જ છે. કોઈ કોંગ્રેસે પણ હરખાવા જેવું નથી. કોંગ્રેસના કેટલા ધારાસભ્યો લાઇનમાં છે, શું છે, એ મારે કશી વાત કરવી.